नमस्कार, राज्यशास्त्र विषयनी व्याख्यान श्रेणी में आप सौनु हार्दिक स्वागत छे। आजनो विषय छे फेमिनिज्म एटले के नारीवाद। जगतनी कुल वस्तीनो लगभग अर्धोड़ भाग एटले के 50% हिस्सो ए स्त्रीओनो छे अने मानव व्यवहारनी तमाम बाबतो स्त्रीओनी आसपास ज गुथाय छे एमां कोई बेमत नथी। अने स्त्रीओना स्थान अंगे तो सदियोथी विचार विमर्श थता आव्या छे। वर्तमान समय में नारी मुक्ति अने नारीनी ताबेदारी आ बे पासाओने स्पर्शतो एक ख्याल विकास पामी रह्यो छे। आ ख्याल नारीवादना नामे जाणीतो बन्यो छे। आ नारीवादना ख्यालने समझवा माटे अपनी साथ स्टूडियो में उपस्थित है बे महानुभावों, डॉक्टर चंद्रिकाबेन रावल के जो गुजरात यूनिवर्सिटी ना समाजशास्त्र विभाग में एसोसिएट प्रोफेसर है। एटलूज नहीं, स्त्री अभ्यासों में तेमनु ऊंडू प्रदान है। गुजरात स्त्री केळवणी मंडल में तेओ सेक्रेटरी तरीके पण कार्यरत है। वर्षो सुधी सक्रिय सेवाओं तेमणे एमा आपी है। आ उपरांत अनेक आर्टिकल्स पुस्तकों तेमना नामे प्रकाशित थया छे। मारी बाजू में छे डॉक्टर गौरांग भाई जानी। नमस्ते। तेओ श्री पण गुजरात यूनिवर्सिटी में समाजशास्त्र विभाग में अध्यापक छे। आम तो डॉक्टर गौरांग जानी ना नामे गुजरात में नाम कहिए एटले तरत ज ख्याल आवे कि समाजशास्त्र अने डॉक्टर गौरांग जानी ए बन्ने लगभग एकबीजाना पूरक छे। खूब जाणीता एवा समाजशास्त्री छे। तेमना पण पुस्तकों, आर्टिकल्स अने विशेष करीने वर्तमान पत्रों में एमनी कॉलमों खूब लोकप्रिय बनी रही है। आ सिवाय अनेक विषयों में समाजना लगभग दरेक पासाओं ने लईने तेओ विचार करे छे, चिंतन करे छे अने एटलूज ऊंडू एमनू लेखन होय छे। तो आ बन्ने महानुभावों ने आजे आपणे चर्चा में सामेल करी अने विद्यार्थी मित्रों, नारीवाद एनो ख्याल शू छे, एनो उद्गम अने विकास सुधीनी तमाम बाबतोने सांकळी अने आपणे एक चर्चा करवानो प्रयत्न करीशुं। तो सौथी पहेलो ख्याल एज आवे अपनी समक्ष कि आ नारीवाद एटले शू। तो चंद्रिकाबेन, मने ए आपने पूछवानो मन थशे कि आ नारीवाद एटले शू? विद्यार्थी मित्रों, नारीवाद विषे नी जो शुरुआत करिए तो लगभग 1400 फ्रांसमां आ ख्याल सौथी पहला उद्भव्यो अने पछी जे फ्रांसनी क्रांति थई, इंग्लेंडनी क्रांति थई, एमां एने व्यवस्थित रीते आखा वैश्विक कक्षाए એને વ્યવસ્થિત રીતે નામ મળ્યું। ફેમિનિઝમ વિશેની કંઈ બહુ ચોક્કસ અને સ્પષ્ટ વ્યાખ્યા આપણે આપી ન શકીએ, કારણ કે એ સ્થળ, કાળ અને સમય એના અનુસંધાનમાં બદલાતી આવી છે। પણ જો આપણે જોઈએ તો શરૂઆતમાં ફેમિનાઇન, પછી ફેમિનિઝમ અને પછી હવે જે આવ્યું છે એમાં વિમેનિઝમ, ઇકો ફેમિનિઝમ એવા બધા ખ્યાલ વિકસ્યા છે। પણ ફેમિનિઝમ વિશે જો આપણે વધારે સારી રીતે જાણવું હોય તો ફેમિનિઝમ એટલે કાર્યસ્થળે, ઘરમાં કે ઘરની બહાર સ્ત્રીઓ ઉપર થતા કોઈપણ પ્રકારના દમન કે અંકુશ એનામાંથી મુક્તિ અપાવવા માટેનો પ્રયાસ। અને આ મુક્તિ એ માત્ર સ્ત્રીઓ દ્વારા નહીં પણ સ્ત્રી અને પુરુષ એ બંને દ્વારા સ્ત્રીઓને એક વ્યક્તિ તરીકે સ્વીકારવાનો, ફેમિનિઝમનું એક વાક્યમાં જો આપણે કરવું હોય તો સ્ત્રીનો એક વ્યક્તિ તરીકેનો સ્વીકાર। એટલે ફેમિનિઝમ હંમેશા એવું કહે છે કે અમને તમે દેવીના બનાવો, અમને તમે દાસીના બનાવો, પણ અમને એક વ્યક્તિ તરીકે સ્વીકારો। અને વ્યક્તિ તરીકે સ્વીકારીએ ત્યારે સ્ત્રીઓની બુદ્ધિનો પણ સ્વીકાર કરવાનો અને સ્ત્રીઓના શરીરનો પણ સ્વીકાર કરવાનો। અને એ પણ કેવી રીતે કે સ્ત્રીનું એમાં સ્વમાન જળવાય, સ્ત્રીને એમાં સમાનતા મળે અને સાથે સાથે સ્ત્રીનું પોતાનું એક ગૌરવ સચવાય, આ બધી બાબત એ ફેમિનિઝમમાં મહત્ત્વની છે। એટલે સ્ત્રીનો એક વ્યક્તિ તરીકે સ્વીકાર કરી એને સમાનતા અને સ્વતંત્રતા આપવાની બાબત સ્ત્રી અને પુરુષ બંનેના દ્રષ્ટિકોણથી થાય એને આપણે ફેમિનિઝમ કહીએ છીએ। જી સાહેબ, આપના મતે નારીવાદ એટલે શું? ચંદ્રિકાબેને નારીવાદની એક સૈદ્ધાંતિક ભૂમિકા આપણને બાંધી આપી છે, પણ બહુ જ મહત્ત્વનો નારીવાદ વિશે જો આપણે એને વ્યાપક ફલક પર જો જોવાનો પ્રયત્ન કરીએ તો હું માનું છું કે પુરુષ પ્રધાન જે સમાજ વ્યવસ્થા છે એ આખી પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થામાં એક એક સૂર, પુરુષનો જે સૂર છે, આમ તો આપણે મિલે સૂર મેરા તુમારા એવું કહેતા હોઈએ છીએ, પણ સૂર તો પુરુષનો જ હોય છે।
એ પુરુષના સૂરને સમાંતર સ્ત્રીનો સૂર પણ સમાજની અંદર બહુ જ મહત્ત્વનો બને. એના વિશે જે કંઈ પ્રવૃત્તિઓ આપણે કરીએ, એના વિશે જે કંઈ લખીએ, જે કંઈ બોલીએ, હું માનું છું કે એ નારીવાદ તરીકે છે. કારણ કે તમે ફેમિનિઝમ શબ્દ જેમ કોમ્યુનિઝમ તમે કહો છો, સામ્યવાદ, આખા વિચારસરણી છે એ વિચારસરણીને એક વાદ તરીકે, એક જેને એક થિયોરેટિકલ મુદ્દો બનાવીને જ્યારે આપણે સમાજમાં એને ફેલાવવાનો પ્રયત્ન કરીએ છીએ, તો ફેમિનિઝમ પણ મૂળભૂત રીતે સ્ત્રીઓમાં સમાજમાં સ્ત્રીઓનો સંપૂર્ણ સ્વીકાર થાય એ સ્વીકારની દિશાનો એક બહુ મોટો પ્રયત્ન છે. અને હું માત્ર સમાજમાં સ્વીકારની વાત નથી કરતો, એક કુટુંબથી શરૂઆત થાય છે, પરિવારથી શરૂઆત થાય છે. કારણ કે પરિવારની અંદર જ્યારે એના જે પુરુષ સભ્યો છે, કારણ કે તમે ઓળખાવ પુરુષોથી, તમે લગ્ન કરો તો તમારો જે પોતાનો પરિચય છે એ તમે કોના પત્ની છો એ રીતે તમારે આપવામાં આવે, તમે કોની માતા છો એ રીતે આપવામાં આવે, એ બધું બાજુ પર મૂકીને જે સ્ત્રી તરીકેનો સ્વીકાર છે, એની વ્યક્તિમત્તાનો જે સ્વીકાર છે, એ સ્વીકારની દિશામાં જેટલા પણ આપણે આગે કદમ કરીએ એ બધા જ આગે કદમ મારી દ્રષ્ટિએ નારીવાદની દિશાનો આપણો પ્રયત્ન છે. આપણે હમણાં જ કહ્યું કે સ્ત્રીઓની આસપાસ જે આકાર લે છે એવી તમામ બાબતો એને આપણે ખૂબ સંક્ષિપ્તમાં એવું કહી શકીએ કે એટલે કે નારીવાદ. હવે એક મને પ્રશ્ન એવો થાય છે કે નારીવાદનો પ્રશ્ન કેમ આપણે ચર્ચા કરીએ છીએ, એના જરા પાયામાં જવાનો પ્રયત્ન કરીએ મૂળમાં, કે સ્ત્રીઓ સાથે કંઈક અન્યાય થઈ રહ્યા છે, કંઈક અસમાનતાની લાગણી છે, સામે પક્ષે પુરુષ છે અને આ પક્ષે સ્ત્રી છે, તો બંને વચ્ચે કંઈ બેલેન્સ નથી થતું, એટલે જાતિ અને લિંગ અંગેની જે અસમાનતાઓ ઊભી થાય છે એ અસમાનતા અને એ અસમાનતાને લઈને જે કેટલાક પૂર્વગ્રહો આકાર પામે છે અને એને કારણે નારીઓ કદાચ અન્યાયનો ભોગ બને છે અથવા તો પોતાનું સ્વતંત્ર એક વ્યક્તિત્વ વિકાસ નથી કરી શકતી, એટલા માટે આ ખ્યાલની આપણે ચર્ચા કરવી પડતી હોય એવું લાગે છે. અને એક તરફ આપણે જોઈએ તો ઘણી વખત નારીવાદને લઈને એવું પણ કહેવામાં આવે છે કે પુરુષની સામે એક પ્રકારનો વિદ્રોહ અથવા તો બહુ એક્સ્ટ્રીમ લેવલ જેને કહીએ કે પુરુષોને તિરસ્કારવા, મને લાગે છે કે એ એક્સ્ટ્રીમ તબક્કો છે, પણ આપણે એની ચર્ચા કરવા કરતાં શરૂઆતમાં આ નારીવાદ એ શું છે એની સ્વસ્થ આપણે ચર્ચા કરીએ તો વધારે એ જોશે. અને સાથે સાથે આ બે શબ્દો સ્ત્રી તાબેદારી અને એ સ્ત્રી તાબેદારી અને સ્ત્રી મુક્તિ, આ બે શબ્દો કહ્યું કે આ બે પાસાઓ એવા છે કે જેણે નારીવાદ નામની આખી એક પરિભાષાને જન્મ આપ્યો છે, તો એ પણ એટલા જ અગત્યના છે. તો ચંદ્રિકાબેન, આપને વિનંતી કરું કે આ બે શબ્દો શું છે, વિદ્યાર્થીઓને માહિતી આપો. હેમાબેન, તમે જે કહ્યું અને ગૌરાંગભાઈએ જે કહ્યું એમ કે આપણે ત્યાં જે પુરુષ પ્રધાનતા છે જી અથવા તો પુરુષ સત્તા છે, એટલે સત્તા અને તાબેદારી, એમાં પુરુષ એ સત્તાવાળું બને અને સ્ત્રી તાબેદારી. સ્ત્રી તાબેદારી એટલે આપણે કોઈને વશમાં રાખવું, કોઈને સ્વીકારી લેવું, કોઈને પોતાની અંડરમાં નિયમો પ્રમાણે ધોરણો પ્રમાણે રાખવું. અને આપણા સમાજમાં આપણે કર્યું પણ એવું જે તમે કહ્યું એની સાથે હું સંમત એટલે નથી કે નારીવાદ એ કદી પુરુષ વિરોધી નથી. નારીવાદ એ તો પુરુષ પ્રેરિત છે. આખા વિશ્વ અને ખાસ કરીને ભારતના ઇતિહાસમાં જો આપણે જોઈએ તો નારીવાદ એ પુરુષોએ શરૂ કર્યો, પણ પુરુષ પ્રધાનતા એમાંથી દૂર ન થઈ, પુરુષનું સત્તાવાહી પણ દૂર ન થયું. અને બીજું એ થયું કે સ્ત્રીઓ પાસે રિસોર્સિસ ઓછા રહ્યા, એટલે સ્ત્રીઓએ હંમેશા તાબેદારી સ્વીકારવી પડી. તો પોતાના હક્કો, પોતાના શરીર, પોતાના જન્મ અને પોતાના વલણ ઉપરનું જે નિયંત્રણ છે એ નિયંત્રણ એ એક પ્રકારની તાબેદારી છે. અને એમાંથી જો આપણે મુક્ત થવું હોય તો સૌથી પહેલાં તો સ્ત્રી તરીકે સ્ત્રીએ પોતાનું સ્વીકાર કરવો પડે. જેમ ગૌરાંગભાઈએ કહ્યું ને કે હું એક સ્ત્રી છું, સ્ત્રી અને પુરુષમાં બીજો કોઈ તફાવત નથી, માત્ર જે તફાવત છે એ શારીરિક તફાવત છે. અને એ શારીરિક તફાવતને લીધે સ્ત્રીને એમ લાગે છે કે હું સ્ત્રી છું. અને પછી એમાં આપણો સમાજ, આપણી સંસ્કૃતિ એ એના જન્મતા પહેલાંથી, જન્મ શરૂ કરે છે ત્યાંથી, એના સોશિયલાઇઝેશનમાંથી માંડી મૃત્યુ સુધી એ બાબત વણી લે છે કે તારે આમ કરવાનું, આમ નહીં કરવાનું. એટલે સમાજના જે કાંઈ બંધનો છે, સમાજના જે કાંઈ નિયંત્રણો છે એ બધું સ્ત્રીઓ ઉપર લાદવામાં આવે છે અને એ પ્રમાણે એને ફોલો કરવામાં આવે છે. ઇવન એની પ્રજનન શક્તિ ઉપર પણ એનું નિયંત્રણ રહે છે. તો આ બધા નિયંત્રણો એ તાબેદારીના સંદર્ભમાં છે. એમાંથી આપણે એને મુક્ત કરવાની છે, એટલે એને સમાન રીતે હક આપવાના છે, એને સમાજના મેઇન સ્ટ્રીમમાં લાવવાની છે.
દાખલા તરીકે તમે કહ્યું 2011નો આપણે સેન્સસ રિપોર્ટ જોઈએ તો એમાં પણ જ્યારે 48.3% જેટલી બહેનો હોય અને સમાજના વિકાસના પથમાંથી જો આપણે એને હાંસિયામાં મૂકી દઈએ તો સમાજનો વિકાસ થવાનો નથી. તો આપણી મુક્તિ એના માટે જરૂરી છે કે સ્ત્રીનો એક સ્ત્રી તરીકેનો સ્વીકાર થાય, એક વ્યક્તિ તરીકેનો સ્વીકાર થાય અને સમાજના વિકાસમાં એ ફાળો આપી શકે એ માટેની એને સમાનતા આપવી, એ માટેની એને સ્વતંત્રતા આપવી, નિર્ણયોમાં એને ભાગીદાર બનાવવી, આ બધી બાબત એ સ્ત્રી મુક્તિ સાથે સંકળાયેલી છે. એટલે જ્યારે પણ ફેમિનિઝમની વાત આવે છે ત્યારે દરેકે દરેક તબક્કામાં આપણે જો જોઈએ તો શા માટે કોઈપણ વિચારસરણીમાં શા માટે એ તાબે રહે છે અને એમાંથી જો એને મુક્ત કરવી હોય તો શું કરવું જોઈએ, આ બંને બાબતો ફેમિનિઝમની કોઈ પણ થિયરીમાં બહુ જ મહત્ત્વની છે એવું મને લાગે છે. જી, આપે થિયરીની વાત કરી તો થિયરી અંગે શું આપનું કહેવું છે, આ અંગેના કેટલાક સિદ્ધાંતો પ્રસ્થાપિત થયા છે? એ કયા સિદ્ધાંતો છે? ફેમિનિઝમ માટેના ઘણા બધી સૈદ્ધાંતિક બાબતો છે. દાખલા તરીકે શરૂઆતમાં સ્ત્રીત્વ અને પુરુષત્વ, ફેમિનાઇન શું છે, મસ્ક્યુલાઇન શું છે, એવું બધું ચાલ્યું. પછી ધીમે ધીમે ઉદારમતવાદી વિચારસરણી આવી, ઉદ્દામવાદી વિચારસરણી આવી, માર્ક્સવાદી વિચારસરણી આવી, સમાજવાદી નારીવાદ આવ્યો, મનોવિશ્લેષણાત્મક નારીવાદ આવ્યો, આધુનિક નારીવાદ આવ્યો. એટલે પોસ્ટ મોડર્નિઝમથી માંડી અત્યારે ઇકો ફેમિનિઝમ, વ્યુમેનિઝમ, આ બધા ઇકો ફેમિનિઝમના જુદા જુદા જે સિદ્ધાંતો આપણે કહીએ એ સિદ્ધાંતો આપણે સમાજમાં પ્રવર્તમાન છે. અને ભારતના સંદર્ભમાં આપણે જો જોઈએ તો આ બધા જ સિદ્ધાંતો ભારતમાં કે બહુ શક્ય બન્યા નથી, પણ વૈશ્વિક કક્ષાએ આ બધા સિદ્ધાંતો સ્વીકારવામાં આવ્યા છે. બરાબર છે. સર, આપનું આ અંગે શું કહેવું છે? મારે આ દિશામાં એ વાત કરવી છે કે સૈદ્ધાંતિક વાત કરી એની સાથે સાથે જે વાસ્તવિકતા જોડાયેલી છે, ખાસ કરીને જો આપણે ભારતના સંદર્ભમાં જોઈએ તો, કે જે રીતે ભારતમાં નારીવાદનો વિકાસ જે થયો છેલ્લા 3 દાયકાની અંદર, અને ખાસ કરીને એક મથુરાનો જે કેસ બન્યો આપણે ત્યાં આગળ, અને મથુરા જે રેપ કેસ થયો અને એની સામે આખા હિન્દુસ્તાનની અંદર એક મોટો વિરોધ થયો. રૂપકુંવરની જે સતીનો જે મુદ્દો આપણે ત્યાં બન્યો, તો રૂપકુંવર સતી થઈ ત્યારે રાજસ્થાનની અંદર જે સતીનો બનાવ બન્યો એને કારણે આખા દેશમાં સતી પ્રથા ચાલુ છે, અથવા સતી પ્રથા તો એક સિમ્બોલ હતું, પ્રતીક હતું. એના જેવી ઘણી બધી સ્ત્રી વિરોધી જે બધી ઘટનાઓ અને પ્રતીકો અને જે રિવાજો હતા એની સામે વિરોધ થયો. મથુરા કેસ જ્યારે આપણી સમક્ષ આવ્યો એણે આખી ભારતની અંદર સ્ત્રી શોષણનો વિચાર, એની દિશા, એનું ચિંતન બદલી નાખ્યું અને બહુ મોટા પાયા પર સ્ત્રી સંસ્થાઓ એની અંદર એકત્રિત થઈ. એટલું જ નહીં, તમે જ્યારે અત્યારે જે સ્ત્રીનો જે 2005માં જે આપણે ત્યાં કાયદો આવ્યો, જેને આપણે ડોમેસ્ટિક વાયોલન્સ કેસ કહીએ છીએ, એ ડોમેસ્ટિક વાયોલન્સ કેસ પણ એ રાજસ્થાનની એક સ્વૈચ્છિક સંસ્થાના પોતાના કેસને પ્રયત્નોને કારણે આપણે ત્યાં આવ્યો, ભવરી દેવીના કેસની અંદર આવ્યો. તો આ આ આ બધી જ જે બાબતો છે એ બાબતોએ ભારતની અંદર નારીવાદ જે આપણે એક કાગળ પર જોઈએ છે એને વાસ્તવમાં એને પ્રેક્ટિકલી જોવાનો એક રસ્તો આપણે ત્યાં ઉપસ્થિત થયો છે. અને એણે નારી આંદોલન સાથે આપણે એને જોડી શકીએ છીએ કે કેવી રીતે આ દેશની અંદર નારી આંદોલનો આપણે ત્યાં ઊભા થયા. અને એ નારી આંદોલનની અંદર એક બહુ જ મહત્ત્વનો મુદ્દો એ પણ છે કે પરંપરાગત જે વિચારધારા છે એ વિચારધારાથી જુદી વાત કરવાની વાત આવે. દાખલા તરીકે જો તમે ધર્મ ધાર્મિક રીતે જોવાનો પ્રયત્ન કરતા હો તો ધર્મ જે રીતે સ્ત્રીઓને ડિફાઇન કરે છે કે સહધર્મચારીણી શબ્દ આપણે એના માટે વાપરીએ છીએ, અથવા તો તમે જ્યારે લગ્નમાં તમે જુઓ કે હિન્દુઓના લગ્નની અંદર માયરામાં ચોરીની અંદર લગ્ન પતી જાય ત્યારે બધા કાનમાં આવીને અખંડ સૌભાગ્યવતી કહે છે. અખંડ સૌભાગ્યવતીનો મતલબ એ છે કે એના પતિએ તો જીવતા જ રહેવાનું છે, તો જ એ અખંડ સૌભાગ્યવતી રહે, પણ સ્ત્રીના પોતાની જિંદગીનું શું? તો અખંડ સૌભાગ્યવતી શબ્દ હું એક એટલા માટે સિમ્બોલિક કહું છું કે આવા ઘણા બધા પ્રતીકો આ દેશની અંદર છે ધાર્મિક રીતે, કે જે પ્રતીકોની સામે અથવા એ પ્રતીકો સ્ત્રીઓના વિકાસમાં, સ્ત્રીની વિચારમાં કેવી રીતે નકારાત્મક ભૂમિકા ભજવે છે એની દિશામાં પણ લોકોએ વાત કરી. એવી રીતે જેમ ચંદ્રિકાબેને વાત કરી, આખો માર્ક્સવાદ જે આપણે ત્યાં આવ્યો એ માર્ક્સવાદી વિચારસરણીની અંદર પણ મૂળી વાત કેપિટાલિઝમ એ કેવી રીતે સ્ત્રીને એક વસ્તુ તરીકે, સ્ત્રીને કેવી રીતે બજારના ભાગ તરીકે જોવાનો પ્રયત્ન કરે છે. માર્ક્સે પણ એ વસ્તુ સમજાવી
કે જે જે પ્રોડક્શનના જે ઉત્પાદનના જે સાધનો છે એ ઉત્પાદનના સાધનો પણ કેવી રીતે મૂડીવાદી સમાજની અંદર પુરુષને હસ્તક રહેતા હોય છે, પ્રોપર્ટીનો જે આખો સવાલ એને આવ્યો, કુટુંબ ફેમિલીએ કેવી રીતે કેપિટલિસ્ટ સોસાયટીની અંદર એ સ્ત્રીના પોતાના અધિકારો નિયમિત કરે છે અથવા તો એની પર કંટ્રોલ લાવવાનો પ્રયત્ન કરે છે, આ બધી વિચારસરણીઓને કારણે જ્યારે જ્યારે પણ સ્ત્રીઓએ પોતાની વાત મૂકવાનો પ્રયત્ન કર્યો એને આપણે આંદોલન તરીકે જોઈએ છીએ. પછી ભલે એ આંદોલનની અંદર તમે 1000 સ્ત્રીઓને જુઓ કે 2000 સ્ત્રીઓને જુઓ કે પ્રતિકાત્મક રીતે 2-5 સ્ત્રીઓને તમે જોવાનો પ્રયત્ન કરો, તો તમે ગુજરાતમાં નર્મદનો સમાજ સુધારણાની વાતથી તમે શરૂ કરો, કરસનદાસ મૂળજીની તમે વાત કરો કે એણે ધાર્મિક જે પ્રકારે વૈષ્ણવ સંપ્રદાયની અંદર સ્ત્રીઓ સામેના જે પ્રશ્નો હતા એની સામે જે મહારાજ લાયબલ કેસ કરસનદાસ મૂળજી આથી 150 વર્ષ પહેલાં જે લડે છે, તો એ બધા સમાજ સુધારકોની વાત તમે કરો. એ પુરુષ સમાજ સુધારકો હતા પણ તેમ છતાં એ પછી પણ ગઈ સદીની શરૂઆતમાં સ્ત્રીઓએ પણ બહુ જ મોટા પાયા પર શિક્ષણ લઈને આપણે ત્યાં વાત શરૂ કરી. તો નારીવાદના હિસ્ટોરિકલ જે ઐતિહાસિક જે પરસ્પેક્ટિવ છે એ પરસ્પેક્ટિવમાંથી બોધપાઠ લઈને આજે આપણે જે દિશા સુધી પહોંચ્યા છીએ એની અંદર જેન્ડરનો પરસ્પેક્ટિવ એ દરેક મુદ્દાની અંદર આવવો જોઈએ. તમે કોઈ પણ વાત જગતની કરતા હો જ્યાં સુધી જેન્ડરના દૃષ્ટિકોણથી વાતને જોવાનો પ્રયત્ન ના કરો તો ન તમે એના પાના ખોલી શકો છો ન તો એના તમે ઊંડાણમાં જઈ શકો છો. હું માનું છું કે નારીવાદની અંદર આ બહુ જ કેન્દ્રસ્થાને વાત છે. જી સર, આપે બહુ સુંદર વાત કરી. મને લાગે છે કે આ જેન્ડરની શરૂઆત ફ્રેન્ચ ક્રાંતિથી વધારે સક્રિય થવા પામી. ફ્રેન્ચ ક્રાંતિ થઈ અને ઔદ્યોગિક ક્રાંતિનો સમય ત્યારે શરૂ થયો અને એની સાથે સાથે જ પુનઃ જાગરણનો એક તબક્કો શરૂ થયો કે લગભગ જેને કહેવાય કે એક ક્રાંતિ તમામ ક્ષેત્રોમાં, ક્રાંતિ સામાજિક હોય, રાજકીય હોય, આર્થિક હોય કે પછી સાંસ્કૃતિક, અને એની સાથે સાથે માધ્યમોનો પણ વિકાસ, પ્રિન્ટ ટેકનોલોજીની શોધ થઈ અને એ સમયગાળા દરમિયાન સ્ત્રીઓએ